Every week has 7 days, starting from Sunday, Monday and Tuesday. Did you brush your teeth today? Wednesday and Thursday, did you wash your face today? Friday and Saturday, eat your meals every day. Every week has 7 days, starting from Sunday, Monday and Tuesday. Did you brush your teeth today? Wednesday and Thursday, did you wash your face today? Friday and Saturday, eat your meals every day. We come again to Sunday, then we go day by day. Sunday, Monday, Tuesday, Wednesday and Thursday, Friday and Saturday, and then we go again to Sunday. Okay students, so તમને બધાને આ rhyme સાંભળવાની મજા આવી ગઈ ને? સાના વિશેની rhymes હતી? તમે બધાએ સાંભળી? હા, days of the week. તો આપણે જે આ rhymes ગઈ, આ rhymes માં days of the week આપણે first standard માં શીખી ગયા હતા. તમને બધાને યાદ છે કે પછી તમે બધા ભૂલી ગયા છો? ચલો, તમે ભૂલી ગયા હોય તો આપણે ફરી એક વાર તેને યાદ કરી લઈએ. તો જુઓ, અહીં મેં ડેઝ ઓફ ધ વીક લખ્યા છે, તો આપણે એક વાર બોલીશું. તમે બધા મારી સાથે જોરથી બોલજો. બોલો બધા, સન્ડે. બોલો સન્ડે. મંડે. બોલો મંડે. બોલો ટ્યુઝડે. ફરી એક વાર બોલીશું, ટ્યુઝડે. બોલો છો ને બધા મારી સાથે? વેનસડે. બોલો વેનસડે. થર્સડે. બોલો થર્સડે. ફ્રાઈડે. ફ્રાઈડે. પછી લાસ્ટ છે સેટરડે. બોલો બધા, સેટરડે. જુઓ, હવે હું જે રીતે બોલાવું છું તે રીતે તમારે બધાએ મારી સાથે બોલવાનું છે. મે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે એન્ડ સન્ડે. મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે એન્ડ ફ્રાઈડે. સ્ટુડન્ટ્સ, તો હવે તો તમને બધાને ડેઝ ઓફ ધ વીક ના નામ યાદ રહી જ ગયા હશે. તો હવે આપણે એક નાની અમસ્તી એક્સરસાઇઝ કરીએ. તમે બધા અહીં જુઓ, મેં અહીં બધા આપણા ડે ઓફ ધ વીક નેમ લખ્યા છે, જેને એ નેમ્સ તમે જુઓ તો બધા ક્રમમાં છે કે પછી ઓલ્ટરનેટ છે? બધા ઓલ્ટરનેટ છે, બરાબર ને? તો આને આપણે ક્રમમાં લખવાના છે. તો તમારે બધાએ મને કહેવાનું છે, હા, કે ડેનો ફર્સ્ટ ડે કયો છે, સેકન્ડ ડે કયો છે, થર્ડ ડે કયો છે. આ રીતે હું તમને પૂછતી જઈશ, તમારે મને વન બાય વન અહીં લખાવવાનું છે. તો આપણે લખીશું. ચલો, તો હવે તમે મને કહો તો વીકનો ફર્સ્ટ ડે કયો છે? બોલો બોલો, શું બોલ્યા? સન્ડે. ગુડ. તો આપણે અહીં લખીશું ડેનો ફર્સ્ટ ડે સન્ડે. વેરી ગુડ. ચલો, પછી નેક્સ્ટ મંડે. તો આપણે લખીશું મંડે. નેક્સ્ટ બોલો શું? ટ્યુઝડે. પછી બોલો શું? હા 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 હા, બોલો, તમને બધાને આવડે જ છે, યાદ કરો યાદ કરો. વેનસડે. જુઓ જુઓ જુઓ, આ રહ્યો વેનસડે. તો અહીં આપણે લખીશું વેનસડે. હવે નેક્સ્ટ ડે શું આવશે? શોધો શોધો, આમાંથી શું આવશે? બોલે છે કોઈ? ચોથી બોલો, થર્સડે. હા,
are you Thursday? चलो नेक्स्ट शोधो थर्सडे पछीनो कयो डे आवे बोलो बोलो फ्राइडे शोधो आमाथी फ्राइडे क्या छे क्या छे क्या छे क्या छे आर यू फ्राइडे नेक्स्ट शोधो फ्राइडे पछीनो डे कयो आवशे સોધામાંથી સેટરડે તો આપણે લખીશું જુઓ તો આ બધા ઓલ્ટરનેટ હતા તેને આપણે ડેઝ ઓફ ધ વીક આમ વન બાય વન ગોઠવી દીધા તો ફરી એકવાર બોલી દઈએ આપણે બધા સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે એન્ડ સેટરડે તો હવે તમને બધાને ડેઝ ઓફ ધ વીક એકદમ પાકા થઈ ગયા હશે તો હવે આજે આપણા આજના ટોપિકની શરૂઆત કરીશું આજનો આપણો ટોપિક છે મંથ્સ ઓફ ધ યર મંથ્સ ઓફ ધ યર એટલે બોલો 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 વર્ષના કેટલા મહિના વર્ષમાં કયા કયા મહિના આવે છે તે આપણે જોઈશું તો હું તમને જે રીતે બોલાવ છું તે રીતે તમારે મારી સાથે બોલવાનું છે તો તમે બધા રેડી છો ને ધ્યાનથી સાંભળજો અને પછી જોરથી બોલજો ઓકે ચલો બોલો બધા મારી સાથે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર ઓકે આપણે ફરી બોલીશું બધા બોલજો હો ફરી મારી સાથે એટલે તમને ઝડપથી યાદ રહી જશે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર એન્ડ ડિસેમ્બર ફરી એકવાર બોલવું છે બધા સાથે હવે આપણે થોડું ફાસ્ટ બોલીએ બરાબર છે તો બોલો બધા મારી સાથે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર તો આપણે મંથ્સના નેમ ઓરલ જોયા અને આપણે બોલ્યા પણ તમને બધાને હવે તો મંથ્સના નેમ બોલતા આવડી ગયા તો તમને એ પણ યાદ રહી ગયો હશે કે કયા મહિના પછી કયો મહિનો આવે બરાબર છે ને જેમ કે જાન્યુઆરી મહિના પછી ફેબ્રુઆરી મહિનો આવે તો આ રીતે હું તમને થોડા ક્વેશ્ચન પૂછું છું તમે મને યાદ કરીને કહેજો કે ટીચરે જે મંથ કીધો તે મંથ પછીનો મંથ કયો આવશે તો તમે બધા રેડી છો ને તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ કહો મને જૂન પછીનો મંથ કયો છે હા હા બોલો જુલાઈ વેરી ગુડ હવે મને કહો તો મે પછીનો મંથ જૂન અરે વાહ તમને બધાને તો યાદ રહી ગયા લાગે છે હવે કહો મને ફેબ્રુઆરી પછી કયો મંથ હા 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 બોલો માર્ચ ગુડ હવે મને કહો તો નવેમ્બર પછી કયો મંથ ડિસેમ્બર વેરી ગુડ અને ડિસેમ્બર પછી કયો મંથ આવે કહો તો મને યાદ કરીને જાન્યુઆરી ગુડ તો હવે તમને બધાને મંથ્સના નેમ યાદ રહી ગયા હશે ને તો હવે આજ આપણે જે મંથ્સ જોયા તેના સ્પેલિંગ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બાય હેવ અ નાઇસ ડે